જય જય રામ કૃષ્ણ ભુવન મંગળ। દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકોર। ફરી પાછા એ જ પવિત્ર વાતો છે ટીપેલને આંગણે આપણે ઠાકોરની વાતો લઈને આગળ વધીએ છીએ। આપણે જોઈ ગયા કે રામકૃષ્ણ દેવે ભક્તિની વાત કરી હતી કે જીવાતા જીવનની અંદર અન્નમય પ્રાણ સાથે રહેલા સામાન્ય સાધકે અન્ય જે ઊંચાઈ ઉપર પહોંચેલા છે મહાત્માઓ, કે ભાઈ એમને તો આ બધા અવલંબનો છોડી દીધા છે અને તો મુક્ત રીતે આજે એક ઉચ્ચ ભૂમિકાએ જીવી રહ્યા છે, તો એનું સીધું અનુકરણ ના કરવું। એ તો બધા જ એ પગથિયા ચડીને અહીંયા પહોંચ્યા છે। એના જીવનની અંદર શરૂઆતમાં ક્યારેક જપ હતા, ક્યારેક સાધના હતી, ક્યારેક વ્રત હતા, ક્યારેક નિયમ હતા, પૂજા પાઠ હતા, તો આ બધા તો ધીરે 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 તમને એ સીડીના પગથિયા છે કે જે એક ઊંચાઈ ઉપર લઈ જાય છે। આપણે એક મહાન પુરુષનું જીવન જોઈએ કે ભાઈ એના જીવનમાં ક્યાં આવું બધું કાંઈ હતું, આ તો બધું નકામું છે, તો આ ના કરવાની વાત કરી રામકૃષ્ણદેવે કીધું ના, આ તમારા માટે તો જરૂરી છે, બાળપોથીમાં ભણતો છોકરાને એકડાની ચોપડી તો હોવી જરૂરી છે, હે ને, એને પાસે અક્ષર જ્ઞાન માટેનો આલ્ફાબેટ એને બારાક્ષરીની તો ખબર હોવી જોઈએ ને, આ તો ગ્રામર છે અને કોઈ પણ વિષયનું ગ્રામર બહુ મહત્ત્વનું હોય છે, એટલે આ ગ્રામર છે। ગ્રામર વગરની ઇમારત તો કુડુડ ભૂસ દઈને ગમે તે ભાંગી જાય, પાયો કાચો હોય। એટલે રામકૃષ્ણ દેવે કીધું કે આત્માનુભૂતિ કરેલા માણસો, સાક્ષાત્કાર ભૂમિકાએ પહોંચેલા માણસોને કોઈ બંધનો નથી રહેતા, એટલે એ તો મુક્ત રીતે જીવે। એમને કદાચ એ નિયમિત સ્નાન પણ ન કરે, નિયમિત કોઈ પૂજાપાઠ પણ ન કરે, નિયમિત પણ આપણને એમ લાગે કે મહાત્મા ના, એ કહેને સાક્ષાત્કારની ભૂમિકાએ પહોંચેલા છે, તો એનું સીધું અનુકરણ આપણેથી ન કરાય, હે ને, કે નથી કરતા એટલે આપણે એ નથી કરવું। રામકૃષ્ણ દેવે કીધું કે સામાન્ય સાધકે તો આ બધા કરવું જરૂરી, આ બધાને પોતાના જીવનમાં રાખવું। હા, નવધા ભક્તિના જે પ્રકારો કીધા, હા, આપણે ઉલાળીઓ ન કરી શકીએ, એ એક ઊંચાઈએ પહોંચ્યા પછી એને, હે ને, રામકૃષ્ણદેવ બહુ સરસ વાત કરે છે, કહે છે કે ચોપાટ રમતા હોય ને ત્યારે કુકરી બધા ખાનામાં ફરતી હોય છે, પણ જ્યારે ઘરે આવીને બેસે પછી એને બહુ કાંઈ ભય હોય નહીં, તો આ તો ઈશ્વરના ઘરમાં આવીને, ઈશ્વરના પ્રદેશમાં આવીને બેઠેલા છે। પાનભાઈ આપણું ગંગા સતીની વાત લઈ ગયા ને આગળ કે દેખાડો હરિ કેરો દેશજી, તો હરિના દેશમાં જે પ્રવેશી ગયા છે પછી એને યમ નિયમની જરૂર નહીં, પણ સામાન્ય સાધકો માટે આ જરૂરી છે। એટલે ચેતવે છે આપણને કે તમે આંધળું અનુકરણ ના કરશો, સાધકને રામકૃષ્ણ દેવે વાત કરી છે। ફરી પાછી ભક્તિ માર્ગની એ વાત આગળ વધારે છે। રામકૃષ્ણ દેવ કહે છે કે ભક્તિની અંદર સાધક અભય બને છે, એ ભયભીત નથી અને બીજાને અભય આપે છે। આ વાત પ્રહલાદજીની આપણે કરતા હતા, તો પ્રહલાદજીને તાગવામાં ને તાવવામાં કોઈ બાકી કસર નથી છોડી હિરણ્યકશિપુએ, હે ને, ખૂબ જ એને એ કષ્ટ આપી રહ્યા છે, હે, જુદી જુદી જગ્યાએ એને ડરાવવાની કોશિશ કરે છે, હે, જુદી જુદી એને ભય બતાવીને, પણ ના, એ અભય છે, અંદરથી એને વિશ્વાસ છે, હે, તારો રે ભરોસો મને મારી, હા, આ ભરોસાની દુનિયા એક વિશ્વાસ, હે, દેશી ભક્તો કહે તેને ભરોસો હોવો જોઈએ, હે ને, જેના ભરોસા તૂટે ને એ પછડાય છે, બાકી ભરોસાવાળા માણસો બહુ એ પછડાણા નથી, હે ને, કેટલું અભય આપે છે, એક સીધું સાદું ભજન વર્ષોથી આ ગવાય છે કે હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, હે, હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, કેટલું બધું એને એ સ્પષ્ટ કહે છે કે હા, અમને ખબર છે, અમારી પાસે એવા પુરાવાઓ છે, એટલે અમે કહીએ છીએ કે ભાઈ હરિને ભજે ને એની કોઈ લાજ, એના કોઈ દી એ અવમૂલ્યના આ જગતમાં, હા, એને એને તાગવું પડે ને એને તાવવું પડે, હે, એક સરસ સેન્ટેન્સ મેં એક વાક્ય વાંચ્યું કે સત્ય સત્ય એક જે સત્યના માર્ગે ચાલે, ભગવાન ભાગવતકાર વેદવ્યાસે કીધું ને કે સત્યમ પરમ ધીમહી, કોઈ પણ સત્ય છે ને એને સહન કરવું પડે પણ એ પરાસ્ત ન થાય, સત્ય પરેશાન હોતા હૈ પરાસ્ત નહીં હોતા, પરેશાન થયા પ્રહલાદ મીરાબાઈ
પણ એ પરાસ્ત નથી થયા, વિજય તો એનો છે. એટલે તો આપણો ભારત વર્ષનું જે સ્લોગન છે ને, સત્યમેવ જયતે, સત્યનો હંમેશા જય થાય. આટલા બધા પુરાવાઓ છે, આટલા બધા આપણી પાસે પ્રમાણ છે, તો ભવિષ્યનો પ્રહલાદને વિશ્વાસ છે કે મારું કોઈ કેર કરી રહ્યું છે, મારું કોઈ સંરક્ષણ કરી રહ્યું છે, મારું કોઈ એક સુરક્ષિતપણે મને અંદરથી અભય આપે છે. હા, ગળા સુધીનો વિશ્વાસ કે કોઈ પણ ક્ષણે ઈશ્વર મારી રક્ષણ કરશે. મા મધર પોંડિચેરીવાળા કહેતા કે તમને એવું લાગે કે સંઘર્ષની અંદર માણસ હોય ને હિંમત કોઈ બેસે, હે ને મિત્રો. આજના વર્તમાન કાળની અંદર જોઈએ તો અનેક જીવ ટૂંકો દ્રષ્ટિકોણ કેળવી અને શોર્ટકટ જીવનના લઈ લે છે, ટૂંકા રસ્તાઓ, કારણ કે અંદરનો વિશ્વાસ તૂટી જાય છે. એટલે ક્યારેક આત્મહત્યાઓ કરી લે છે, સુસાઇડ. હે, રોજ છાપું વાંચીએ ને એટલે આવી ચાર પાંચ ઘટનાઓ આવે છે. માતાઓ બાળકો સાથે સુસાઇડ કરી લે છે, યુવાનો નાની એવી અંદર એક મુશ્કેલી આવે અને આત્મહત્યાના માર્ગે ચાલી જાય છે. ક્યારેક તો કંઈક વાંચે, ક્યારેક તો આ વિશાળ આપણા જે વારસાને એને નજીક જઈને જોવે કે તમારો એક જે અંદરનો ફેઇથ છે એ ક્રિએટ કરો. હા, તમારો વિશ્વાસ દ્રઢ બની જશે પ્રહલાદની આ ઘટનામાંથી. આટલું તો બધું આપણે સહન નથી કરતા જે આ લોકોએ સહન કર્યું છે. હે, મીરાની જેમ કોઈ આપણે ઝેરનો કઠોરો છીએ, નાની એવી મુશ્કેલીની અંદર ભાગવાનું, નાની એવી મુશ્કેલીની માટે થઈને આપણે જીવનથી મોં મોડી લેવાનું. હે, કેટલી આસ્થાઓ આપણા પરિવારની હોય છે આપણી ઉપર, કેટલા મા બાપનો એક જ્યોતિર, એક આંખની જ્યોતિ જેવા બાળકો હોય છે યુવાનો. હા, અને નાની એવી મુશ્કેલી, નાના એવા મનમુટાવ થાય, નાની એવી કોઈક તમારી ધાયરી વાત ન થાય, નાનું એવું તમારી જીદને કોઈ એ પોષે નહીં, નાના એવા શોખને લીધે તમે મિસગાઈડ થઈ જાઓ, તમે ખોટા દેવાદાર. દરેક વસ્તુનો માર્ગ ઈશ્વરે આપ્યો છે, જો આપણે ખુલ્લા હૃદયે કોઈકને કહીએ ને. હ, આ પ્રહલાદના જીવનની જે ઘટના છે કે એને એને દ્રઢતા છે. ગુરુએ જોયું કે ના, આની અંદર દ્રઢતા છે. એના કશ્યપ કોઈ એને 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 તાગવામાં કોઈ કમી ન છોડી. અને જ્યારે પરાકાષ્ઠા થાય છે ને મિત્રો, રામકૃષ્ણ દેવના જીવનની અંદરથી શું જોયું? માં કાલી દક્ષિણેશ્વરના તો થોડું એનું ભયાવહ રૂપ છે, હે ને. માં, હા, આપણને રુદ્ર લાગે કે એના ગળાઓની અંદર રૂંઢમાળાઓ છે, હા, જીભ કાઢેલી છે માએ, એની આંખો, તો આપણે તો સામાન્યને એમ લાગે કે આ તો ના, માનું સ્વરૂપ છે. માં તો ચિન્મય માં છે, હે, માં તો એક માં છે, એની અંદર પ્રેમ જ હોય. એ ભય પણ બતાવે, છોકરા હામો આંખ કાઢે તો માંથી થોડું ડરી જવાય. માં તો માં છે, જે માં આંખ કાઢે એ જ માં પણ પાર સ્વરૂપ છે. ઈશ્વરના ભયાવહ સ્વરૂપની અંદર જ્યારે ક્રોધિત સ્વરૂપ થાય, હે, ત્યારે એક જ્યારે સત્યને વધુ એક તાગવામાં આવે ને ત્યારે નરસિંહનું પ્રાગટ્ય થતું હોય છે. હે, ધગ ધગાવેલા થાંભલાને જ્યારે હેણા કશ્યપ આદેશ આપે કે તું એમ કહે છે કે ઈશ્વર બધે જ છે જળ ચેતનમાં, તો કે હા પિતાજી, મને ખબર છે, મને એ એની ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે જળ અને ચેતનમાં છે. તો કે બથ ભરા થાંભલાને આની અંદર પણ છે, તો કે હા, એની અંદર એ હોઈ શકે. બહુ આ પ્રસિદ્ધ વાતો છે. આ દ્રષ્ટાંતો દ્વારા તો આપણી દ્રઢતા, એક મનોબળ મજબૂત થાય. બથ ભરેલા થાંભલાની અંદર ક્યારે સત્ય પ્રગટ થાય? ઋષિ રૂપી સત્ય ક્યારે પ્રગટ થાય? હે, એટલે ઈશ્વરનો ક્રોધ આવે. તમે આને આવા એક નાના એવા એક ફૂલ જેવા બાળકને આટલું બધું કષ્ટ અપાય, ઈશ્વર આ સહન ન કરી શકે. હે, યદા યદાહીનું જે અભય આપે છે ગીતાકાર, યદા યદાહી ધર્મશ ગ્લાનિર ભવતિ ભારત, જ્યારે મારા ભક્તોને એ કષ્ટ પડે છે ત્યારે મારે આવવું પડે છે, ત્યારે આ ધરતી ઉપર અવતરણ કરવું પડે છે. કે સીધા માર્ગે હાલતા હોય, ફૂટપાથ ઉપર હાલે, સુરક્ષિત રીતે પોતાની જાતને બચાવીને ત્યાં જઈને તમે ભટકાડો, ત્યાં જઈને તમે એક્સિડન્ટ કરો, તો જાવું ક્યાં? હા, આ ભક્તો તો બધા કોઈને નળે ને એમ ફૂટપાથ ઉપર હાલનારા હતા, છતાં પણ લોકોએ એને ખૂબ જ કષ્ટ આપી. અને એને પછી અંતે શું થાય? અંતે તો પછી સત્યમેવ જયતે, એ જ ઋષિ આવે છે અને એનું વિકરાળ સ્વરૂપ જ્યારે આ બધા જોવે છે, દેવતાઓ થરથર કાંપે છે બધા જ, કે આવું તો સ્વરૂપ જોયું નથી. અને સિંહ વિકરાળ હાથની અંદર એ એમના નોર અને લોહાળ આખું બધું જે
હિરણ્યકશ્યપની આ ઘટના આપણને શું બતાવે છે? રામકૃષ્ણ દેવે કથામૃતની અંદર પ્રહલાદજીની ઘણી વાર વાતો કરી છે, અને એ જ્યારે નૃસિંહનું એ રૂપ જોવે, શાંત કેમ કરવા આના ભયાવહ સ્વરૂપને? ઈશ્વરનું એક સ્વરૂપ ભયાનક પણ છે મિત્રો. આ ભયાનક સ્વરૂપને પણ આપણે સમજવા પડશે. આવનારી અનેક આફતો, સુનામીઓ, આ યુદ્ધો, આ બધી જે ઘટનાઓ બને છે આની અંદર પણ ઈશ્વરી કોઈ એક ભયાનક સ્વરૂપના એ બધા દ્રષ્ટાંતો છે. હેને ધરતીકંપ, હમણાં તો આપણે આ બધાએ પોતાની હયાતીમાં ધરતીકંપ જોયો હશે. તો ધરતીકંપ જ્યારે એ ઘટના બની તો અંદરથી જે રવ, એનો નાદ, એનો અવાજ છે ને, આપણને એમ લાગે કે બસ આની નજીકનો જ ક્યાંક ઋષિનો આ પ્રાગટ્યનો અવાજ આવે. જીવનમાં કોઈ દિવસ એ ધ્વનિ ન સાંભળેલો એટલી ગળગળાટ, અંદરની જે પ્લેટો, ધરતીની અર્થ પ્લેટો જે એકબીજાને આમ ભટકાઈને અંકોળા ભેળવીને જે અને આખો જે ભયાનક અંદરથી રવ આવતો હતો, બસ નરસિંહનો આવવો જ અવાજ હશે. આપણને એ ફિલિંગ્સ આવે કે નરસિંહની જ્યારે પ્રાગટ્ય થયો હશે ને ત્યારે આ જ ઘટના બની હશે. ઈશ્વરનું એક સ્વરૂપ ભયાનક છે, પણ રુદ્રની અંદરથી ને એ અભય આપણને આપે છે. હા, રુદ્ર હું એના માટે છું, મારું રુદ્ર સ્વરૂપ એનું છે. માં કાલી કહે છે કે હું એના માટે ભયાવહ છું, અસુરો માટે કે જે આ ધરતીને સંતાપે છે, જે મારા ભક્તોને કનડગત કરે છે. અને જ્યારે નરસિંહ પ્રાગટ્ય થયું છે ત્યારે કોઈ એની નજીક નથી જઈ શકું. જો આ ભક્તની તાકાતની વાત, નાનો પ્રહલાદ તો અભય છે, એ એક બાજુ ઊભા છે. બધા આવીને વિનવે છે કે મહારાજ, આપનું આ સ્વરૂપ અમારાથી સહન નથી થતું, આપ શાંત થાવ, આપ ભયાનક. તો પણ એમનું એ સ્વરૂપ છે. કુકે એવા માણસે કીધું કે એ જેના માટે આવ્યા છે એને મોકલો તમે. નાનો બાળક પ્રહલાદ કહે છે, મહારાજ બહુ કૃપા કરી આપે, આટલું આ અને આપ કેટલા સુંદર લાગો. જો પ્રહલાદની એ વિનંતી, મહારાજ કેટલા સુંદર લાગો છો, આ તો સિંહ સ્વરૂપ છે, નોર છે, ભય નથી લાગતો, ફક્ત તો અભય છે. માં કાલીની રૂંઢમાળા હોય એ તો અસુરો માટે ભયાનક છે. હે રામકૃષ્ણ દેવ તો કહેતા જાસૂદનું ફૂલ મૂકતો, અમારે ચિન્મય માં, મારી તો ચૈતન્ય પ્રતિમા, માં જે મારો તો ભાવ માં પ્રત્યેનો છે, એને ગીડગડાવે, એની પાસે રડે, એની પાસે કાલા લખે. માનું સ્વરૂપ ભયાનક એના માટે છે, રૌદ્ર એના માટે છે કે જે આતતાઈ છે. આ ભક્તો તો એને વશ કરી લે પ્રેમથી. પ્રહલાદે વિનંતી કરી કે મહારાજ, આ બધા તમારાથી ડરે છે, અને મહારાજ તમારો વાત્સલ્ય ભાવ દેખાડો, મહારાજ તમે શાંત થઈ જાઓ, તમે બડી કૃપા કીએ મહારાજ, આપને મારો બાપ છે ગમે એમ, તો મહારાજ તમે શાંત થઈ જાઓ. અને એ જ પ્રહલાદને કહે છે શ્રીમદ ભાગવતકાર કે એ નૃસિંહે એમની જીભ દ્વારા એને સ્પર્શ કર્યો અને અત્યંત વાલ કર્યું. કહેવાની વાત એ છે કે ભક્તિ છે ને એ તો પથ્થરને પણ પીગળાવી દે, ગમે એવું લોઢું હોય, જો એક જળ અને ચૈતન્યનો જે આ ભેદ ટાળી દે અને એમાંથી ને પ્રગટ થઈને આપણી સામે બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ જાય, હે તો આપણે એને આ પર્વતો, આ વૃક્ષો, આ વનરાજીઓ, આપણી સામે જે જે પદાર્થો છે તો એને આપણે એ કઈ રીતે જળતા એને લાગે. હા, એની અંદર પણ ક્યાં ક્યાં અંશ છે, ફાઇવ એલિમેન્ટ્સમાંથી, પાંચ મહાભૂતોમાંથી એને આકાર ધારણ કરેલો છે. આ રહસ્યો ધીરે 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 આપણે સમજવા પડશે. રામકૃષ્ણ કથામૃતને પાને પાને નાની એવી વાતની અંદર આ રહસ્યો ઉજાગર કરી દીધા છે. ઠાકુરે કહે છે કે આપણે આગળ પણ આ દ્રષ્ટાંતની વાત કરી છે કે એક ઊંચાઈએ પહોંચ્યા પછી હંમેશા ત્યાં રહેવાતું નથી, એને જીવ ટકાવી રાખવા માટે ધરતી સાથેનો. અને રામકૃષ્ણ દેવની જે એક સરસ વાત છે એ છે કે એનું હોવા પણ એમના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ભૂખ હતી એના પાસે. રામકૃષ્ણ દેવને એ સ્વાદિષ્ટ ચીજો ગમતી, પોતે ભૂખાળવા થઈ જાય અને થોડી વાર મોડું થાય તો એને એ થઈ જાય. હા, એ કહેતા કે મારો જે સ્વાદ છે ને એ એમના જીભ સાથેનો સંકળાયેલો નથી, પણ આ શરીરને ધરતી સાથે જોડવાનું માત્ર એક અનુસંધાન છે. એટલે રામકૃષ્ણ દેવને એ જલેબી ખુશ થઈ જાય બાળકની જેમ. સંતો તો કહેવાય બાળકની જેમ નાની એ વસ્તુ દિયો, એટલે ધરતી સાથેનું એનું અનુસંધાન કે બ્રહ્મની ભૂમિકાએ પહોંચ્યા પછી એને નાતો તો ધરતી હારે જોડી રાખવો પડે છે કોઈ પણ રીતે, નહીં તો એનું વિલીનીકરણ ક્યારનું થઈ ચૂક્યું હોય. ધરતી સાથે જોડાવાની જે વાત છે, કહે છે કે સાધના પથની અંદર માણસે ધીરે 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 એક ઊંચાઈ ઉપર પહોંચવું જોઈએ. અને ખૂબ જ એક ઉત્તમ વાત આપણી સામે આવે છે, બંને ફૂલ છે, બંને ફૂલની પાત્રી છે, હે ને?
એક અદ્ભુત રચના વર્ષો પહેલાં સાંભળવા મળી હતી, એક ઉડજા ભંવર માયા કમલકા આજ બંધન તોડ કે ઉડજા. હા, ઉડજા ભંવર માયા કમલકા આજ બંધન તોડ કે ઉડજા. વાત જે વાત હતી રામકૃષ્ણ દેવે વાત કરી કે મધમાખી ત્યાં સુધી ગણગણ કરે અને એનો અવાજ ત્યાં સુધી આવે કે જ્યાં સુધી એ ફૂલ ઉપર નથી બેઠી. ફૂલ ઉપર બેસે એટલે રસ એના નાના નાના એનાથી સૂંઢથી ચૂસવા માંડે અને મધ ભેગું કરે. બ્રહ્મ કમળ રૂપી ઉપર જ્યારે આ જીવ એની નજીક જાય એટલે બાકીની બધી જ પ્રવૃત્તિઓ એની શાંત પડી જાય, બધું જ એના માટે ઘોણ બની જાય. જ્યાં સુધી ફૂલ ઉપર માખી બેસતી નથી ત્યાં સુધી. પણ એની અંદર ભય સ્થાનો જે વાત છે ને, વાત તો ફૂલની જ છે. કયા ફૂલ લેવા તો કહે છે કે ઉડજા ભંવર માયા કમલકા આજ બંધન તોડ કે ઉડજા. સરસ એક કાલિદાસની કૃતિની અંદર વાત આવે છે કે સાંજ પડે છે, આખો દિવસ ભમરો એ એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર બીજા ફૂલ ઉપર, વાત તો વાસનાની નેસણાની લાલસાની વાત આવીને ઊભી રહી છે કે જીવરૂપી આ ભમરો બધે જ ફરે છે. અહીંથી આ રસ સ્વાદ લઈ લઉં, અહીંથી આ આસ્વાદ લઈ લઉં, અહીંથી આ મને ભાવે છે, આ ભાવે છે, હે ને. તો આ વસ્તુ માટે સતત ભટકતો રહે છે. સાંજ પડી જાય છે, સૂર્યાસ્ત થઈ જાય છે, એક કમળના ફૂલની અંદર એ આસ્વાદ કરી રહ્યો છે, હે ને. એના પુંકેસરો અને અંદરના જે પદાર્થો એનું એ ભક્ષણ કરે છે, એને શોષી રહ્યો છે. સાંજ પડે છે એટલે ધીરે 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 કમળ એની એની એ કૂંપળોને એની પાંખોને બીડવા માંડે છે કમળ, અને ભમરો અંદર કેદ થઈ જાય છે. જે કઠણમાં કઠણ લાકડાને છેદ કરી શકે, હે, ઘડીના છઠ્ઠા ભાગની અંદર દર કરી નીકળી શકે, કમળ તો એટલું બધું પોચું હોય. પણ મોહ સ્પર્શ ઇન્દ્રિયજન્ય સુખો એને કરવા માટે રોકે છે. સ્વાદ હે એ એ કમળને છેદી નથી શકતો, એના મોહ છે કે આ કમળને તું પ્રેમ કરું છું, આ કમળ સાથે તમારી લાલસા છિપાયેલી છે, આ કમળ સાથે તમારી એષણા છે, મારો મોહ છે. એટલે એની કોમળ જે એના એની સરફેસ છે, એની એની સપાટી છે કમળની, એને છેદી નથી શકતો. જીવનનો મોહ આ કરાવે છે. સાંસારિક સુખો પરિવારો, આ મારું, આ મારી સ્ત્રી, આ મારા બાળકો, આ મારા સ્નેહીઓ, આ મારા સંબંધીઓ, ધીરે 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 કમળમાં આ જીવ ક્યાંક એ કેદ થતો જાય છે, એને છેદી નથી શકતો, એ મોહના બંધનમાંથી ઉડી નથી શકતો, એની અંદરથી એ ચાંચ ભેરવી અને ક્યારે બહાર નથી આવી શકતો, એની અંદરથી એને છેદવાની એ વૃત્તિ નથી થતી. આ કોમળતા, આ સ્પર્શજન્ય સુખો, આ ઇન્દ્રિયજન્ય સુખોની અંદર એ ભેળવાઈ ગયેલો ભમરો છે. ઉડજા ભંવર માયા કમલકા આજ બંધન તોડ કે ઉડજા. આમાંથી નીકળી જા, તારે મુક્તિ જોતી હોય તો કમળને છેદી નાખ અને વિંધી નાખ. સવાર સુધી ભમરો નથી કરતો અને અંતે એ મૃત્યુને વશ થાય છે. અંતે જીવ ક્ષીણ બને છે આ મોહની અંદર, આ બધા બંધનોની અંદર. અંતે તો સામે બીજું એક ફૂલ છે. કયું છે ફૂલ? આ માયા કમળ નથી, આ તો મુક્તિ કમળની વાત આવી જાય છે. મિત્રો, આંતરિક સાધના પથની અંદર જ્યારે કુંડલીની શક્તિની જાગૃત થાય છે, રામકૃષ્ણ દેવની જે વાત આવે છે, અને એની અંદરની શક્તિઓ જ્યારે પ્રબળ બને છે અને ષડ ચક્રોને ભેદી અને ધીરે 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 એક ઊંચાઈ ઉપર આવે છે, ત્યારે બ્રહ્મની અંદર રહેલું એ હજારો પાંદડીઓવાળું કમળ, હા, સહસ્ત્ર કમળ દળ જેને કહેવામાં આવે છે, આ ઊંચાઈએ પહોંચ્યા પછી એ મુક્તિનો અહેસાસ કરે છે. અને કોસ્મિક બ્રહ્માંડની અંદર જ્યારે એને અનુભૂતિના જગતની અંદર આવે છે, જ્યારે સમાધિની અંદર એને ઉચ્ચ કક્ષાએ છે, ત્યારે એક આત્મા ક્યાં એ વિરાજમાન થાય છે, તો સહસ્ત્ર કમલ દળની એ પાંખડીઓવાળું કમળની અંદર એ આરૂઢ થાય છે અને મુક્તિ તરફ, નિર્વાણ તરફ, મોક્ષ તરફ ધીરે 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 એ આગળ વધતો જીવ છે. છે તો બંને ફૂલની વાત. રામકૃષ્ણ દેવ કહે છે કે ફૂલ ઉપર જ્યારે મધબાખી બેસે ને ત્યારે એને ગણગણાટ બંધ થઈ જાય છે. જ્યારે આત્મા એ સહસ્ત્ર કમલ દળ રૂપી ત્યાંની કક્ષા સુધી પહોંચે છે ને, ત્યારે કોણ બોલે,
મૌનનો પ્રદેશ શરૂ થઈ જાય છે. બધા જ શબ્દો ખોટા પડે છે, બધી જ અનુભૂતિઓ ખોટી પડે છે, અને જે કાંઈ અનુભૂતિનું જગત છે એને બહાર આવીને કહેવાની એની પાસે કોઈ એ વાત રહી જ નથી. એ તો એક બની જાય છે. કોણ આવીને કહે છે? વાતો સમજવી થોડીક અઘરી પણ લાગે, પણ આ તો અનુભૂતિનું જગત છે. રામકૃષ્ણ દેવના પોતાના અનુભવોની આ વાણી છે. કથામૃતની અંદર આ સ્પષ્ટ લખ્યું છે કે મુક્તિ એ જ આપણું પરમ ધ્યેય હોવી જોઈએ. એને સ્પષ્ટ લખ્યું કે આ સંસારમાં આવ્યા છીએ આપણે, તો આપણા ધ્યેયની આપણને ખબર હોવી જોઈએ કે તમે જ્યાં સુધી ઈશ્વરીય સાક્ષાત્કાર નહીં કરો, જ્યાં સુધી એ સહસ્ત્રદલ કમલની ઉપર તમે આરૂઢ નહીં થઈ શકો, ત્યાં સુધી માનજો કે તમે ક્યાંક ને ક્યાંક માયા કમળની અંદર, ક્યાંક ને ક્યાંક તમે મોહની અંદર, ક્યાંક ને ક્યાંક તમે સંસારના પદાર્થોની અંદર લેભાઈમાન થઈ ચૂક્યા છો. અને જ્યારે કોઈ પણ સદગુરુના એક સંગાતે સત્સંગ દ્વારા સાધકનો પ્રશ્ન શરૂઆતમાં જોઈ ગયા આપણે, એમને પૂછ્યું તો કે મુક્તિ કઈ રીતે મળે, તો સત્સંગ દ્વારા અને ભક્તિ દ્વારા. ફરી વાત ભક્તિ તરફ આવી જઈએ છીએ આપણે કે આ ભક્તિ દ્વારા જ મુક્તિ પ્રાપ્ત છે. અને ગોપિકાઓ ભાવની રામકૃષ્ણ દેવ જ્યારે એ વાત કરતા હતા કે જગતની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો ભક્તિ માર્ગની ઉપાસિકાઓ હોય તો એ વ્રજ મંડળની ગોપિકાઓ હતી. કે ક્યાં એને કંઈ માગ્યું હતું, ક્યાં કાંઈ આવ્યું હતું? મિત્રો, ભાષા કદાચ ભેદ હોઈ શકે, પણ સમર્પણ ભાવ આવી જાય છે. એક ભગા ચારણ જે ખૂબ જ સરસ લખી ગયા, ભગા એ ચારણની એની કવિતા છે કે વાલાની મરજીમાં રહેશું, માંગે એ લાવી દેશું, અને કુબજાને પટરાણી કહેશું, રે મારા વાલાને વઢીને કહેજો. સરેન્ડર પોતાની બાદબાકીની વાત છે. હા, અમને કોઈ પદનું અમને એ મોહ નથી, અમને કોઈ સ્થાન નથી જોતું. હે કૃષ્ણ તું ધારને, તો તું ધારી પટરાણી તું કરજે, વાલાની મરજીમાં, તારી મરજીમાં અમારી મરજી ભળી જાય. અમારું કોઈ અમારું પોતાપણું અસ્તિત્વ રહે તો વાંધો પડે ને તને, તારી મરજીમાં અમારી મરજી ભળી જાય. અને તું કહે તો ખૂબ જાને પટરાણી, તું જેને શ્રેષ્ઠ માનીશ ને એને અમે શ્રેષ્ઠ કહેશું મારા વાલાને. ભક્તિ માર્ગની આ સમર્પણ ભાવની પરાકાષ્ઠા છે. અને ગોપીઓના જીવનની અંદરથી આ ભક્તિ માર્ગની આપણને એક પ્રેરણા મળે છે. મિત્રો, ભક્તિ માર્ગ વિશે તો આપણે કલાકોના કલાકો બોલીએ ને તો પણ ઓછા પડે. આપણી સમયની મર્યાદા, આપણી એક એક લિમિટ છે. અને જીટી પેલના આંગણે આ મજાની વાતોનો દોર ફરી પાછો આગળ આપણે લંબાવીશું આવતી વખતે. ત્યાં સુધી મિત્રો નમસ્કાર, જય ઠાકુર. જય જય રામ કૃષ્ણ ભુવન મંગળ.